ન્યૂઝ ટોપ 9 ની સૌથી પહેલા વાત રાજકારણના ટોપ 9 સમાચારો વિશે. ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનેલા પરસોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું. દિલ્હીથી પરત ફરતા રૂપાલાએ કહ્યું, મને તમામ સમાજનું અને ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવું નથી. વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ આશય નથી. મેં મારા તમામ વિચારો રજૂ કરી દીધા છે. હવે આ વિવાદને વધુ લંબાવવાની જરૂર નથી. પોરબંદરથી કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે ભાજપ નેતાઓ પર બે સમાજ વચ્ચે ભેદ ઉભો કરવા આરોપ લગાવ્યો. કહ્યું, ભાજપના લોકો રાજકીય રોટલા શેકવા પાટીદાર સમાજને આગળ કરે છે. પાટીદાર સમાજના લોકો વ્યક્તિગત લડાઈથી દૂર રહે. વસોયાએ કહ્યું, રૂપાલાની વાણી વિલાસથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાય છે. ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે ભેદ ઉભો ન થાય તે માટે વિનંતી પણ કરી. ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તેવું પણ કહ્યું. તો આ તરફ ક્ષત્રિય સમાજના અગ્રણી જેપી જાડેજાએ ચીમકી ઉચ્ચારી છે. જાડેજાએ કહ્યું, જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરશે અને જો કોઈ સ્થિતિ વણસે તો તેની જવાબદારી સરકારની રહેશે. ક્ષત્રિય મહિલાઓ ઉપવાસ પર છે તેની જવાબદારી પણ સરકારની. અમારી એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો, ત્યારે રૂપાલાના સમર્થનમાં હવે પાટીદારો પણ મેદાનમાં આવ્યા. રાજકોટમાં પાટીદારોની ચિંતન બેઠક મળવાની છે. મોડી સાંજે મળનારી આ બેઠકમાં કડવા અને લીવવા પાટીદારના આગેવાનો હાજર રહેશે. પાટીદારની મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓની બેઠકનું આયોજન કર્યું. મહત્વનું છે કે રૂપાલા પોતાના નિવેદન બદલ માફી પણ માંગી ચૂક્યા છે. તો પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજે કરેલી ટિપ્પણીથી ભારે આક્રોશ જોવા મળ્યો, ત્યારે દાંતાના રાજવી પરિવારના રિદ્ધિરાજસિંહે મોટું નિવેદન આપ્યું છે. રિદ્ધિરાજસિંહે કહ્યું, રાજકારણનો હાથો ન બને ક્ષત્રિય સમાજ. સમગ્ર વિવાદનો સુખદ અંત આવવો જોઈએ. રાજવી પરિવારનું કહેવું છે કે જો રજવાડાના સમયે કડક વલણ રખાયું હોત તો ભારતમાં આજે લોકશાહી ન હોત. સરદાર સાહેબના કહેવાથી રજવાડા સરકારને સોંપી લોકશાહીની સ્થાપના કરી હતી. રૂપાલા દ્વારા માંગેલી બે વખતની માફીને ધ્યાને લેવી જોઈએ અને આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ. વડોદરા બેઠક પરથી હેમાંગ જોશીના નામની જાહેરાત બાદથી ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલની નારાજગી મુદ્દે હેમાંગ જોશીએ સ્પષ્ટતા કરતા કહ્યું, કાકા નારાજ છે તે ઉપજાવી કાઢેલી વાત છે. યોગેશ પટેલ મારી સાથે પ્રચારમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જનસંપર્કમાં કાકા સતત મહેનત કરી રહ્યા છે. મહત્વનું છે કે હેમાંગ જોશીના હાથે યોગેશ પટેલે ભાજપનો ખેસ ન પહેરતા વિવાદ વકર્યો હતો. આ મામલે યોગેશ પટેલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશથી પ્રચારમાં જોડાઈ ગયા છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકરોને ટકોર કરી કહ્યું, ગત વર્ષ જેવી ભૂલ ન થાય તે વાતનું ધ્યાન રાખજો. વિધાનસભા ચૂંટણીમાં કેટલીક બેઠકો ઓછા માર્જિનથી હાર્યા હતા. જે ભૂલ 26 સીટો પર કાર્યકર્તાઓએ કરી તે ભૂલ હવે ના કરતા. પાટીલે એમ પણ કહ્યું કે ચૂંટણીના દિવસે 5 વાગ્યા સુધી મતદારોને મતદાન મથક પહોંચાડવા કોશિશ કરજો. મતદાન ન થાય ત્યાં સુધી જપીને બેસતા નહીં. લોકસભા પહેલા પ્રદેશ કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી. ભાવનગર શહેર કોંગ્રેસ મહામંત્રી કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કરી દીધા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પાટીએ શહેર કોંગ્રેસ પ્રમુખે કમલેશ ચંદાણીને હટાવી દીધા છે. કમલેશ ચંદાણીના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. કમલેશ ચંદાણીના પત્ની પણ શહેર કોંગ્રેસ મહિલાના પ્રમુખ છે અને બંને ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા. પોરબંદરથી વિધાનસભાના પેટા ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર મોઢવાડિયા ભક્તિનગરમાં તરબોળ થયેલા જોવા મળ્યા. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવતી વખતે અર્જુન મોઢવાડિયાએ રામ મંદિરનું કારણ આપ્યું હતું. પોરબંદર શહેરમાં ચાલતી અખંડ રામધૂનમાં અર્જુન મોઢવાડિયા અનોખા અંદાજમાં ધૂન ગાતા જોવા મળ્યા. અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી જાહેર થતાં લોકો સમક્ષ અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો.